નમસ્કાર ખેડૂત મિત્રો છેલ્લી જાગીરની ટીમ અત્યારે ફરી એક વખત ખેડૂતની મુલાકાતે પહોંચી છે અને આ વખતે આપણી સાથે છે વિજયભાઈ પરમાર વિજયભાઈ હળવદ તાલુકાના ઈસનપુર ગામના ખેડૂત છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે એમની પાસે ત્રીસ વીઘાથી વધુનો બગીચો છે જામફળ શાગ અને બીજી ખાજ ખારેક સહિતની વસ્તુઓની તેઓ ખેતી કરી રહ્યા છે વિજયભાઈ પાસેથી આજે આપણે જામફળની ખેતી સાથેના અનુભવો જાણવાના છીએ વિજયભાઈ એ જણાવો કે તમે આ જામફળની ખેતી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો અને અત્યાર સુધી તમારી સફર નમસ્કાર મારું નામ વિજયભાઈ વિઠ્ઠલભાઈ પરમાર મારા બગીચાનું નામ છે વરણી ફાર્મ મેં જામફળ વાયા એ આ ચોથું વરસ છે ત્રણ વરસ પૂરા થયા હવે જામફળની શરૂઆતમાં તો અમે રોપા આપણે તાઈવન પિંકની પસંદગી કરી બહુ બધા અમે પસંદગી કરવા માટે ફર્યા પહેલાં ઝીણા જામફળ હતા એમાં નુકસાન બહુ થાય બગાડ બહુ થાય પછી અમે બગીચા જોયા એમાં અમને પસંદગીમાં તાઈવન પિંક પસંદ આવ્યા એમાં ફળ મોટું થાય છે ચારસોથી પાંચસો ગ્રામનું અને એમાં બગાડ ઓછો થાય છે અમે બે વર્ષ પહેલાં તો બગાડ બહુ સહન કર્યો પછી અમે બેગિંગ ચાલુ કર્યું જામફળનું બેગિંગ કર્યા પછી એમાં બગાડ ઘણો બધો ઓછો જોવા મળે છે જામફળના જામફળની ખેતીમાં મેઇન સમસ્યા ઈયળોની જ હોય છે હા તો તમને ઈયળોની મતલબ કેવા પ્રકારની સમસ્યાઓ નડે અને એના નિરાકરણ માટે તમે કેવા પગલાં લો ઇયળુમાં તો ફળમાંથી વધારે નુકસાન કરે ઈયળ તો ડાયરેક્ટ ઈયળ આવતી નથી પણ ફળમાખી પહેલાં ડંખ મારે પછી એ ફળ બગડી જતું હોય છે એના માટે અમે તો પહેલાં ફળમાખીના જે આવે જે ફળમાખીના બોક્સ આવે લગાવવાના એ અમે લગાવ્યા હતા એકરે ચાર લગાવવાના આવે લગાયા હતા પણ એનાથી એટલો બધો જોઈ એટલો કંટ્રોલ મળતો નથી એના માટે અમે પછી આ બેગિંગનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે એના માટે સનબર્નિંગ ઓછું થાય છે અને ભાવમાં પણ સારો ભાવ મળે છે અને બગાડ ઓછો થાય છે બગાડની વાત આવે તો જામફળ એવું કહેવાય કે જામફળનું ફળ એકદમ સેન્સિટિવ વસ્તુ છે જામફળ સહેજ કાળજી ના રાખો તો પણ એ બગડી જતી વસ્તુ હોય છે અને ખેડૂતોને એના માટે મોટી મહેનત કરવાની હોય છે તો વિજયભાઈ પાસે કેટલીક એવી ટેકનિક છે કે જેનાથી અમને આ ઈયળોને કંટ્રોલ કરેલી છે તો એ ટેકનિક વિશે વાત કરો ટેક ટેકનિકમાં તો અમે પહેલાં માખીના જે બોક્સ આવે એનો ઉપયોગ કર્યો હતો પણ એમાં જો એવું રિઝલ્ટ મળ્યું નહોતું પછી અમે આ જે બેગ છે ને આ બેગ આ બેગ લગાવી એમાં બે જતીની બેગ આવે છે અંદર ફોમ નેટ લગાવેલી હોય છે આ નેટ હોય એની અંદર અમે આ લગાવી દઈ ફોમ નેટ રાખી અને બંને મિક્સ કરી અને જામફળને લગાવી દઈ એટલે પહેલાં તો સનબર્નિંગ ઓછું લાગે જે ધાબો પડે તડકાનો જે પીળો ધાબો એ ઓછો પડે છે અને બીજા નંબરમાં એનું સાઇનિંગ સારું રહે છે તમે જોવા જાઓ તો ફળ એક છે આપણે તમને બતાવું તો જો એની શાઇનિંગ જોવો અને એમાં એક સળો નથી લાગતો અને ફળનો વિકાસ બહુ સારો થાય છે જોઈ આખો તમે જોઈ લો દર્શક મિત્રો લગભગ પાંચસો ગ્રામની આજુબાજુનું આ ફળ છે અને આને તાઈવાન પિંકના નામે ઓળખાતી આ જાત વિજયભાઈએ પસંદ કરેલ છે એમનું કહેવાનું એવું છે કે એમને આ પહેલાં નાના દાડમની ખેતી કરેલી હતી અરે નાના જામફળની ખેતી કરેલી હતી એ કયું બી બિયારણ વાવેલું હતું તમે ના એ અમે વાયું નહોતું અમે બગીચા ફર્યા એમાં અંજીરિયા જામફળની આતે અમે જોયા તા પ્લાન્ટ પણ એ અમને પસંદ નહોતા આયા એટલે અમે પહેલેથીના તાઈવાન પિંકની જ પસંદગી કરી છે તાઇવાન પિંક તો મતલબ આ આની ખાસિયત શું અને બજારમાં તમને આનાથી કેવો ફાયદો થાય આની ખાસિયત એ છે કે આરિયાઈ ચારથી પાંચ દિવસ બોક્સમાં પેકિંગ કર્યા હોય તો એની સાઇનિંગ મોરી પડતી નથી ચારથી પાંચ દિવસ તમારે એક્સપોર્ટ કરવી હોય દુબઈ કે આ મોકલાવી હોય અથવા તો મોટા સિટીમાં મોકલવી હોય મુંબઈ રાજકોટ તો ત્રણ દિવસે પહોંચતી હોય બે દિવસે ત્રણ દિવસે તો એમાં કંઈ સાઇનિંગમાં જાજો ફેર પડતો નથી મોટો ફાયદો એ મળે આમાં હવે એ જણાવો કે તમારે કેટલા વીઘાનો બગીચો છે જામફળનો અને કેટલું ઉત્પાદન લો અને એને માલને તમે કઈ રીતે ક્યાં કઈ માર્કેટમાં વેચો ઓણ તો મારે આમાં મગફળી હતી આંતરપાર્કમાં મગફળી હતી અને કેનાલ બંધ થઈ ગઈ હતી એટલે મોટરના પાણી થોડાક વધુ આવ્યા હતા અને આનું કટિંગ કરવાનું હોય છે ચોથા મહિનામાં ચોથાથી પાંચમા મહિનામાં કટિંગ કરતા હોય છે બધા જામફળનું તો કટિંગ કરવા ટાઈમે મારે મગફળી ઉપાડવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કટિંગ કર્યું એટલે મગફળીમાં પાણી દીધું જ્યારે કટિંગ કરે ત્યારે એને થોડુંક પાણી ઓછું આપવાનું હોય છે જેથી કરીને જામફળ ફ્લા ફ્લાવરિંગ વધુ લઈ શકે એના હિસાબે મારે કટિંગ કરવાના ટાઈમે પાણી આપ્યું એના હિસાબે ફ્લાવરિંગ આ વખતે ઓછું આવ્યું હતું પહેલાં ફાળનું અત્યારે બીજા ફાળનું સેટ થઈ ગયું છે બીજા ફાળનું બહુ મસ્ત ફ્લાવરિંગ છે આમાં ઈ છે જો આ બાજુ ફળ તૈયાર થઈ ગયા છે અને આ સાઇઝ થાય એટલે આમાં બેગ ચડાવવી પડે જેથી કરીને સડો નથી લાગતો અને પ્લસ સાઇનિંગ સારું રહેશે એટલે આ ઉત્પાદનમાં તો આ વર્ષે મારે તો ઓછું છે પણ અમારી ટીમમાં જે બીજા છે મારા હરેશભાઈ છે મારા સાડા મનોજભાઈ છે એ બધા અમારા ટીમના જે લોકો છે એ બધા અમે ગ્રુપમાં છીએ એ બધાને સારું એ ઉત્પાદન મળી ગયું છે અત્યારે આ પહેલાં ફાલનો લગભગ લાખ રૂપિયાનો અંદાજ વિઘે આવી ગયો છે બધાને માર્કેટ વિશે વાત કરો કે આ જામફળનું માર્કેટિંગ કઈ રીતે અને તમારે એના વેચાણ માટે કઈ કઈ જગ્યાએ જવું પડે આ જામફળ તો ખાસ કરીને ફ્રૂટ માર્કેટ હોય અમે પહોંચાડતા હોય છે અહીંયા હોલસેલના ભાવ શરૂઆતમાં સાઠ રૂપિયા હતા પછી ઘટીને હવે હવે પંચાવન પચાસ અત્યારે ચાલીસમાં જાય છે ચાલીસ એટલે ખર્ચ પ્રમાણે ચાલીસ રૂપિયા ભાવ તમને પરવડે પડે પરવડે ખર્ચ પ્રમાણે આમાં શું હોય આ બેગિંગ કરવાનો ખર્ચ એક કિલોએ છ થી સાત રૂપિયા થતો હોય છે એક કિલોએ તો બેગિંગ કરીએ તો બેગિંગનો ખર્ચો જ એક આમાં લાગે બાકી બેગિંગને મજૂરી જ લાગે બાકી આમાં દવા કંઈ સાટવાની થતી નથી ઈયળની કે ફળમાખીની કે ફળ ટેપ લગાવવાની થતી નથી એટલે બીજો બધો ખર્ચ ઝીરો થઈ જાય ઓનલી ફોર બેગિંગનો ખર્ચો લાગે એટલે સાતથી આઠ રૂપિયાનો કિલો એ ખર્ચો લાગે બસ ખર્ચ એ જ આનો એક તરફ દવાઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને જામફળ જેવી ખેતી એવું કહેવાય કે દવા વગર જામફળ કરવું શક્ય નથી ત્યારે તમે જોઈ શકો છો કે આ જામફળ પાંચસો ગ્રામનું છે અને એમનો એમના કહેવા મુજબ આમાં એક પણ વખત દવા છાંટવામાં આવેલી નથી તો આ જે આ વિચાર બેગિંગનો વિચાર એ તમે ક્યાંથી લાવ્યા અને ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય બેગિંગનો વિચાર તો પહેલાં તો અમે બે વર્ષ એમને એમ જામફળ લીધા પણ એમાં બગાડ પચાસ ટકા બગાડ થતો પચાસ ટકા જામફળ હાથમાં આવે ને પાચા ટકા નાખી દેવા પડતા પછી અમે બીજા ખેડૂતો જે આ આ બાજુ આપણે રાજપીપળાને એ બાજુ ખેડૂતો જામફળ કરે છે અમે એ બાજુ ગયા હતા આપણે સરદાર સરોવર ડેમ બાજુ તો અહીંયા અમે જોયું આ બધા બેગિંગ કરેલા વધારે જોવા મળતા જામફળ પછી વિચાર આવ્યો કે બેગિંગ કરી તો ખર્ચા ઓછા થાય એટલે બેગિંગનો વિચાર પછી કરી અને સારા થાય છે અને સારું રહે કર્યા પછી તમારા કોઈ એવા અનુભવ જણાવો કે જે ખેડૂતોને કામ આવે અને ખેડૂતોને તમારી પાસેથી માહિતી લેવી હોય તો એમને તમારો કોન્ટેક નંબર અને એ બીજી માહિતી પણ તમે આપી શકો છો ખેડૂત મિત્રો અમારા ગ્રુપમાં અમે પાંચથી થી છ જણા છીએ એમાં બધા અમે ઘર ઘરના છીએ હું શું મારા જીજાજી છે મારા ભાઈ છે મારા શાળા છે અમે બધા ગ્રુપથી ને એક સાથે જામફળનું વાવેતર કરેલું છે અને એ બધાથી અમને ગ્રુપ છે તો બધું વસ્તુઓ આ તે બેગિંગ મગાવવું હોય આ તે બધું મજા આવે છે અને પ્લસ જોવા જઈએ તો બધા સાથે મળીને કામ કરીએ તો માર્કેટમાં જવાની પણ મજા આવે છે અને કામ કરવાની પણ મજા આવે છે ગ્રુપથી કામ કરીએ તો બધું મટિરિયલમાં સસ્તું પડે છે ટ્રાન્સફરમાં પણ સસ્તું પડે છે તો આ હતા વિજયભાઈ એ એમના જામફળના અનુભવો આપણી સાથે વેચી રહ્યા હતા એમનું ફળ પણ બતાવ્યું તો મિત્રો વિજયભાઈ હળવદ તાલુકાના ઈસનપુર ગામમાં એમનું ફાર્મ આવેલું છે અને એમની પાસે પચીસ ત્રીસ વીઘાનો બગીચો છે આ સિવાય એમની પાસે ખારેક છે શાક છે અને એક નવું વાવેતર પણ મહાગની છે એ મહાગની છે એ અમને મહાગની આ જામફળની જે સનબર્નિંગ લાગે છે ને એના એના માટે બહુ ઉપયોગ લે છે એનો સલગ છાયો જામફળને મળે ને એટલે જે જામફળમાં એક એક સાઈડ આ કાળું લાલ ધાબું પડી જતું હોય છે આ તમે જુઓ છો આમ કલર એક ધારો દેખાય છે બાકી એકદમ તડકો પડે એટલે લાલ કલર થઈ જાય એક બાજુ એક બાજુ લીલું હોય એક બાજુ પીરું પડી જાય જે આ મહાગની વાવી છે એના હિસાબે ફળ એક કલરનું થશે આખું બેગ લગાવવા છતાંય કલર ચેન્જ થતો હોય છે પણ જ્યાં આનો છાંયો સલગ છાયો મળે એના હિસાબે ફળ એક કલરનું થાય છે અને પ્લસ અ એમાં આ મહાગની ઝાડમાં લાકડું તે બારથી તેર વર્ષે લાકડું થશે એમાં એનું એનું લાકડું સ્ટીમ્બરમાં ઉપયોગમાં આવે છે એ અમે જ્યારે પ્લાન્ટ લીધા એ મહાઘણીના ત્યારે એ ભાઈ એવું કહેતા હતા કે આનું લાકડું સ્ટીમ્બરમાં થાય અને એનું લાકડું એટલું મજબૂત આવે છે કે એ લાકડુંનું કટિંગ કરી દરિયામાં નાખે સો વર્ષે બારું કાઢે તો એ લાકડાની કેપેસિટી એટલીને એટલી મજબૂતા હોય છે એ બગડતું નથી એ લાકડું અને પ્લસ એમાં ચાર વર્ષે એમાં ફ્રૂટ આવે છે આ આ ઝાડમાં મહાગનીમાં એ ફ્રૂટ ટેબ્લેટને એવું બનાવવામાં ઉપયોગ થાય છે એટલે એના પણ આવક મળે છે ચાર વર્ષે એની આવક એ ચાલુ થઈ જશે સાઈડમાં ખેડૂતો તમે જોઈ રહ્યા છો કે જામફળની ખેતી એમાં મહાગનીની ખેતી એટલે ખેડૂતો ઘણા ખેડૂતો એવા છે કે એમની પાસે ઓછી જમીન છે તો આ ઓછી જમીનમાં સારી ખેતી કરવા માટે આ એક બહુ સારો આઈડિયા આપણી સાથે વિજયભાઈએ વર્ણવ્યો કે એમને જામફળનું વાવેતર કર્યું અને એની અંદર મહાગનીનું વાવેતર કર્યું તો એનો છાંયો લઈને એમને ફળને સારી રીતે વિકસાવ્યું અને પછી એ જ લાકડાનો લાકડાના પણ એમને રૂપિયા મળશે અને એના ફળના પણ રૂપિયા મળશે તો આંતરપાક જે આંતરપાક પદ્ધતિ છે તો આ રીતે તમે જો તમારા બગીચાને સારી રીતે વિકસાવો તો એના ફાયદા થઈ શકે છે તો આ હતા વિજયભાઈ જે એમને એમના અનુભવો આપણી છેલ્લી જાગીર ચેનલ સાથે શેર કર્યા અને આ આ સિવાય પણ એમની પાસે ખારેકની ખેતી છે ખારેકનું ઉત્પાદન થશે ત્યારે પણ આપણે એમની મુલાકાત લઈશું અને વિજયભાઈને સારી એવી ફાવટ છે બગીચામાં તો સમયે સમયે આપણે એમની સાથે વાત કરતા રહીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત